કચ્છના અબડાસા તાલુકામાં પાકા રસ્તાઓના અભાવે વરસાદી મોસમમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઇમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કચ્છના અબડાસા તાલુકામાં પાકા રસ્તાઓના અભાવે વરસાદી મોસમમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઇમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાલુકાના ભાંચુડા ગામથી તેરા અને નલિયા ગામને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા 25 વર્ષથી બન્યો નથી. અનેક ધારાસભ્ય બદલાયા, જનપ્રતિનિધિ બદલાયા, પણ આ રસ્તો પાકો બન્યો નથી. માટી કામવાળો કાચો રોડ હોય અને વરસાદ પડે એટલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ચોમાસામાં તો આ રોડ લોકો માટે સદંતર બંધ થઈ જાય છે. કાચા માર્ગમાં પાણી ભરાઈ જતા કાદવ કીચડ સર્જાય છે. અહીંના ગ્રામજનો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલ કે અન્યત્ર જવું હોય તો પછી ફરીને જવું પડે છે, જ્યાં સાંધવ નદી નડે છે. હવે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ રોડને બને એ જરૂરી છે, જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવે તેમ છે. આ બાબતે પીસી ગઢવી દ્વારા રજૂઆતો કરાઈ છે. અબડાસા વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે અને એ વિસ્તારના અનેક રસ્તાઓનું જ્યારે ધોવાણ થયું છે ત્યારે મારે તો એ જ પ્રકાશ પાડવાનો છે કે 13 લાખણીયા નદી અત્યારે પાપડી એકદમ ધોવાઈ ગઈ છે. આપે જોયું છે કે અમે કાલે ત્યાં ગયા હતા તો સિંધોળી નદીની જે પાપડી છે તો ગામ પણ વિખૂટું પડી ગયું હતું, તે જગ્યા પુલ બનાવવા જેવો છે. આજે અમે કાલે ગયા તો 25 કિલોમીટરનો રસ્તો કે જે તેરા અને ભાચુંડા અને નલિયાને જોડતો રસ્તો 25 વર્ષથી કાચો રસ્તો છે, એની અનેક માંગણીઓ છતાં સરકારે હજુ સુધી એને પેવર રસ્તો બનાવ્યો નથી. તો એ વિસ્તારના આ ગામોની પરિસ્થિતિ કેવી હશે? એ વિદ્યાર્થીઓની, મજૂરોની, આરોગ્યની પરિસ્થિતિ કે કોઈને નલિયા હોસ્પિટલ જવું હોય તો એ એમ્બ્યુલન્સો પણ કઈ રીતે જઈ શકે? સરકારની કોઈ દ્રષ્ટિ કે કોઈ એક સોચ એ પ્રજાલક્ષી નથી દેખાતી. અનેક વખત અબડાસાના લોકોએ ધારાસભ્યોને ચૂંટ્યા છે, સરકાર પણ ભાજપની 25 વર્ષથી છે, પણ સરકાર ફક્ત ને ફક્ત પ્રજાને મૂર્ખ બનાવવા માટે એ ખરા સમયે ચૂંટણી ટાણે જ આવી અને મોટી જાહેરાતો કરે છે કે અમે આપને નર્મદા આપશું, આપને આ કરી આપશું, આપનું આ કરી આપશું, પણ ખરેખર એવું કાંઈ છે નહીં. અત્યારે પાયાની સુવિધા જેને કહેવાય, જેનો કરોડો રૂપિયા સરકાર ટેક્સ ઉઘરાવે છે, એવા રોડને, રસ્તાને, પુલને, પાપડીઓ પહેલાં સરકારે બનાવવા જોઈએ. અને અમારી તો ખાસ મારી માંગણી છે કે આ વિસ્તારના દરેકે દરેક રોડની સર્વે કરી અને સરકારે આટલા મોટા ઉદ્યોગો હોય, આટલી વિશાળ રોયલ્ટી મળતી હોય રેવન્યુની, આટલી બધી સરકારને ટેક્સ મળતો હોય તો તાત્કાલિક સરકારે આ વિસ્તારની ગરીબોની તમામ સમસ્યાઓ દૂર કરવા માટેનો પહેલો વિકલ્પ કે રોડ, રસ્તા અને સુવિધાઓ એ પૂરી પાડવી જોઈએ. કારણ કે આ જે રોડોની મેં હું વાત કરું છું ને અમે જે જોયા છે એના સિવાય અનેક રોડો છે કે જે અમે છેલ્લા 4 થી 5 દિવસમાં પ્રવાસ કરશું અને તમામ રોડોની રજૂઆત રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રાલયમાં અમે કરશું અને અહીં સંબંધિત વિભાગોને પણ આ બાબતની જાણ કરશું કે તાત્કાલિક એનું સમારકામ થવું જોઈએ. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.